हाय फ्रेंड्स, हेल्थ बस चैनल में फरी तमारो स्वागत छे। आज आप फंडामेंटल ऑफ नर्सिंग नी एमसीक्यू सीरीज चालू करी छे, जे दरेक सब्जेक्ट वाइज हवे आपणे जोवाना छीए। आ पहेला मारी चैनल सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करवानो भूलशो नहीं, मारी चैनल ने शेर करी अने लाइक करो। चलो आपणे जोईए आजनो पहेलो क्वेश्चन। हेल्थ इज अ स्टेट ऑफ कम्प्लीट फिजिकल, मेंटल एंड सोशियल वेलबींग एंड नॉट मेरली द एब्सन्स ऑफ डिजीज एंड इन्फर्मिटी। धीस वॉज स्टेटेड बाय, એટલે કે આ વ્યાખ્યા નીચેનામાંથી કોને આપી હતી? એ યુનાઇટેડ સ્ટેટ હેલ્થ એજન્સી, બી નેશનલ હેલ્થ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, સી નેશનલ લીગ ફોર નર્સિંગ, ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ। તો આ વ્યાખ્યા કોને આપી હતી? તો આની અંદર આપણો જવાબ આવશે ડી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સે આ વ્યાખ્યા આપી હતી। કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યાં થઈ હતી? એક ક્વેશ્ચન બી આવી શકે તો 1948ની અંદર થઈ હતી। કઈ જગ્યાએ એનું હેડક્વાર્ટર આવેલું છે? તો જીનીવાની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે। તો 2023ની વર્લ્ડ WHOની થીમ કઈ છે? તો હેલ્થ ફોર ઓલ। શું છે? હેલ્થ ફોર ઓલ એ WHOની થીમ છે। ક્લિયર? ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, ધ નેમ ઓફ ધ નર્સિંગ ડાયગ્નોસિસ ઇઝ લિંક ટુ ધ ઇટિયોલોજી વિથ ધ ફ્રેઝ, કે નીચેના જે વાક્યો આપેલા છે એની સાથે નર્સિંગ ડાયગ્નોસિસ ઇટિયોલોજી કોના સાથે લિંક છે? એ ઇઝ મેનિફેસ્ટેડ બાય, બી રિલેટેડ ટુ, સી એવિડન્સ બાય, કે ડી ડ્યુ ટુ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો ઇટિયોલોજીના સાથે લિંક છે, રિલેટેડ ટુ। આ બી ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે, બરાબર। આજે આપણે સ્ટાર્ટિંગથી ફંડામેન્ટલના બધા ક્વેશ્ચન કવર કરીશું, ધીરે ધીરે આખું ફંડામેન્ટલ આપણે એમસીક્યુ સાથે પૂરું કરી નાખીશું। થર્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ, પ્રાયોરિટી ઓફ પ્લાનિંગ ઇન નર્સિંગ પ્રોસેસ ઇઝ ડન, કે નર્સિંગ પ્રોસેસની અંદર પ્રાયોરિટી માટે કઈ થિયરી છે? ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડલ, બી ઇન્ટરપર્સનલ થિયરી, સી સ્ટેજ ઓફ ઇલનેસ મોડલ, કે ડી માસ્લો હિરાચી ઓફ હ્યુમન નીડ। જવાબ જોતાં પહેલાં એક્સપ્લેનેશન્સ જોઈ લઈએ કે આની અંદરથી ઇન્ટરપર્સનલ થિયરી વિશે તમને પૂછી શકે છે। તો ઇન્ટરપર્સનલ થિયરી કોને આપી હતી? તો IPR-વાળી થિયરી આપી હતી એગાર્ડ પેપ્લુએ। કોને? એગાર્ડ પેપ્લુએ આ થિયરી આપી હતી। ક્લિયર? હવે બીજી એક થિયરી જોઈએ કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડલ। આ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ થિયરી છે એમાં શું કરવામાં આવે છે? કે આની અંદર કોગ્નેટિવ ડેવલપમેન્ટની સ્ટડી કરવામાં આવે છે। લખી નાખો આમ, કોગ્નેટિવ ડેવલપમેન્ટની સ્ટડી કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? કોગ્નેટિવ ડેવલપમેન્ટની સ્ટડી ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મોડલની અંદર કરવામાં આવે છે। હવે જો સ્ટેજ ઓફ ઇલનેસ મોડલની અંદર શું કરવામાં આવે છે? કે સ્ટેજ ઓફ ઇલનેસ મોડલ છે ને એ એડવર્ડ સુચમેને આપ્યું હતું। કોને આપ્યું હતું? લખી નાખજો આ, એડવર્ડ સુચમેને આપ્યું હતું। એડવર્ડ સુચમેને આ સ્ટેજ ઓફ ઇલનેસ મોડલ આપ્યું હતું અને એને 5 સ્ટેજ કીધા હતા। પહેલું કે સિમ્ટોમ્સ ઓફ એક્સપિરિયન્સ જોવામાં આવે, બીજું એઝમ્પશન્સ ઓફ સિક રોલ, થર્ડ મેડિકલ કેર કોન્ટેક, ફોર ડિપેન્ડન્ટ પેશન્ટ્સ રોલ, રિકવરી અને રિહેબિલિટેશન્સ। આટલા 5 મુદ્દા સ્ટેજ ઓફ ઇલનેસ મોડલની અંદર આવે છે। આની અંદર આપણો જવાબ આવશે માસ્લો હિરાચી ઓફ હ્યુમન નીડ, કે જે પ્રાયોરિટી સાથે સંકળાયેલું છે। હજુ માસ્લો હિરાચી ઓફ હ્યુમન નીડની અંદર શું આવે? એક તો ફિઝિયોલોજિકલ નીડ આવે, સેફ્ટી નીડ આવે, બિલોંગિંગ સેન્સ લવ નીડ આવે, ઇસ્ટીમ નીડ આવે અને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન્સ। ક્લિયર? ચલો ફોર્થ નંબરનો ક્વેશ્ચન જુઓ, વેન કેરિંગ ઓવર ફોર અ ક્લાયન્ટ વિથ ફિમોરલ વિનસ કેથેટર, ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધ નર્સ ટુ, કે પેશન્ટને શું છે કે એક નર્સ છે ફિમોરલ વિનસ કેથેટર પેશન્ટને નાખેલું છે એની કેર કરવા માટે શું જરૂરી છે? ઇરિગેટ ધ કેથેટર વિથ ધ સ્ટરાઇલ સલાઇન સોલ્યુશન્સ ટુ મેન્ટેન પેટન્સી, બી મેન્ટેન સ્ટરાઇલ ટેકનિક વેન વર્કિંગ વિથ ધ કેથેટર, સી એસેસ ધ પ્રેશર ડ્રેસિંગ ફ્રિકવન્સી ફોર બ્લીડિંગ, ડી લિમિટ ધ મોબિલિટી ઓફ ધ અફેક્ટેડ લિમ્બ। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે કે ફિમોરલ વિનસ કેથેટર નાખેલું હોય તો ખાસ એની પેટન્સી આપણે મેન્ટેન કરવાની હોય, બરાબર, કે સ્ટરાઇલ સલાઇનથી ઇરિગેટ કરીશું અને એની મેન્ટેન પેટન્સી કરીશું। ક્લિયર? 5 નંબરનો ક્વેશ્ચન જુઓ, નર્સિંગ ડાયગ્નોસિસ કેટેગરી ઇન્ક્લુડ ઓલ એક્સેપ્ટ, કે નર્સિંગ ડાયગ્નોસિસની કેટેગરીમાં નીચેનામાંથી આવે છે એકને છોડીને, એ એક્ચ્યુઅલ, બી રિસ્ક, સી સિન્ડ્રોમ, ઈ ફેક્ચ્યુઅલ, કે વેલનેસ। તો આની અંદર શું એક્ચ્યુઅલ બી આવે, રિસ્ક બી આવે, સિન્ડ્રોમ બી આવે, વેલનેસ બી આવે, ફેક્ચ્યુઅલ આવતું નથી, એટલે આની અંદર આપણો જવાબ આવશે ફેક્ચ્યુઅલ, બરાબર। આ બધા નર્સિંગ ડાયગ્નોસિસની કેટેગરીઝની અંદર આવે છે। ક્લિયર?
सिक्स नंबर क्वेश्चन जो विच ऑफ द फॉलोइंग नर्सिंग इंटरवेंशन वुड बी मोस्ट इम्पोर्टेंट फॉर डिटरमाइनिंग फ्लूड बैलेंस इन ए क्लाइंट विद एन स्टेज रीनल फेलियर। के एन स्टेज रीनल फेलियर अंदर फ्लूड बैलेंस डिटर्मिनेशन करवा नीचेना क्यों इम्पोर्टंट है? ये मॉनिटर यूरिन स्पेसिफिक ग्रेविटी, बी मेजर फ्लूड इंटेक एंड आउटपुट, सी वेट डेली, डी रेकॉर्ड फ्रीक्वंसी ऑफ बोयल मूवमेंट। हाँ जुओ एन स्टेज रीनल फेलियर ये शू है कि किडनी फेलियर तरीके अपने ओळखीए छीए, क्रॉनिक किडनी डिजीज है। एटले आनी अंदर शू थाय, किडनी ग्रेज्युअली धीरे धीरे पोतानुं काम करवानुं बंद करी दे छे, बराबर। हवे आना साइन सीम्टम्स की अंदर शू जोवा मळे के एंड स्टेज रीनल फेलियर अंदर नोजिया जोवा मळे, वोमिटिंग जोवा मळे, लॉस ऑफ एपिटाइट जोवा मळे, फटीग, वीकनेस, चेस्ट पेन भी जरूर पड़े तो चेस्ट पेन भी थतुं होय छे, शॉर्टनेस ऑफ ब्रीथ जोवा मळे के जो लंग्स की अंदर फ्लूडनो भराव थई जाए तो शूँ थाय, शॉर्टनेस ऑफ ब्रीथ जोवा मळे, एंकल अने फीट पर स्वेलिंग जोवा मळे, हाई ब्लड प्रेशर जोवा मळे के जेने कंट्रोल करवुं बहु डिफिकल्ट होय शके, हेडेक, स्लीपिंग में डिफिकल्टी जोवा मळे, मेंटल शार्पनेस जोवा मळे, ए मेंटल शार्पनेस नी अंदर डिक्रीशन जोवा मळे, मसल्स क्रेम जोवा मळे। क्लियर? आटला बधा एना सीम्टम्स छे जे रीनल फेलियरना छे। पण आपणे डिटर्मिनेशन करवा माटे आपणे शुं करीशुं? डेली वेट करीशुं। शुं करीशुं? वेट। એટલે આપણો જવાબ આવશે સી, વેટ. ઓકે, તો સેવન નંબરનો ક્વેશ્ચન, વેન રેકોર્ડિંગ બ્લડ પ્રેશર ધ સાઉન્ડ વિચ કેન બી હર્ડ વિથ સ્ટેથોસ્કોપ પ્લેસ ઓવર ધ આર્ટરી ટર્મ એઝ. શું કહેવા માગે છે? જ્યારે આપણે બ્લડ પ્રેશર લેતા હોઈએ ત્યારે સ્ટેથોસ્કોપ વડે જે આર્ટરી પર અવાજ સાંભળીએ એને કયો સાઉન્ડ કહેવામાં આવે છે? એ વીજ સાઉન્ડ, ડી મર્મર સાઉન્ડ, સી ક્રેકલ સાઉન્ડ, કે ડી કોરાટોકોપ સાઉન્ડ, બરાબર. આ જે બધા ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે જરૂર પડે તો લખી નાખજો. તો આની અંદર આપણો જવાબ આવશે ડી કોરાટોકોપ સાઉન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર? હવે જુઓ આપણે ક્રેકલ સાઉન્ડ વિશે જોઈએ કે ક્રેકલ સાઉન્ડ કોની કઈ કઈ કન્ડિશન્સમાં આવે. તો એક ન્યુમોનિયાની કન્ડિશન્સ હોય, એટીલેક્ટેસિસની કન્ડિશન્સ હોય, પલ્મોનરી ફાઇબ્રોસિસ હોય, એક્યુટ બ્રોન્કાઇટિસ હોય, બ્રોન્કિયેક્ટેસિસ હોય, ERDS એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ્સની કન્ડિશન્સ હોય, આવા કન્ડિશન્સની અંદર આપણે ક્રેકલ સાઉન્ડ સાંભળવા મળે છે, બરાબર. પછી મર્મર છે ને એ કોન્જ્યુનેટલ હાર્ટ ડિફેક્ટ સાઉન્ડ છે કે જેની અંદર આપણે ખાલી નળમાંથી અવાજ જે આવતો સિસોટી ટાઈપ એવો અવાજ આની અંદર જોવા મળતો હોય છે. ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ. અને વિઝિંગ સાઉન્ડ ક્યારે જોવા મળે? કે જ્યારે એરફ્લોની અંદર કોઈ પણ જાતનો બ્લોકેજ હોય, એટલે કે ટ્રેકિયા અને થ્રોટની અંદર બ્લોકેજ હોય ત્યારે વિઝિંગ સાઉન્ડ જોવા મળતું હોય છે. એટલે ટૂંકમાં બ્લોકેજ હોય ત્યારે વિઝિંગ સાઉન્ડ જોવા મળે છે. ક્લિયર? ચલો એટ નંબરનો ક્વેશ્ચન, વુમેન ઇન લેબર ઇઝ રિસીવિંગ એન્ટીબાયોટિક્સ, સી સડનલી કમ્પ્લેન ઓફ ટ્રબલ બ્રીધિંગ. એક વુમેન લેબરમાં છે અને એને આપણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી છે અને પેશન્ટ્સને એન્ટીબાયોટિક ચાલુ કર્યા પછી શોની કમ્પ્લેન્સ કરે છે કે બ્રીધિંગ, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, વીકનેસ અને નોઝિયા જોવા મળે છે. તો નીચેનામાંથી કઈ કન્ડિશન છે એ આપણે ઓળખવાની છે. તો એ પલ્મોનરી ઇકોફોની, બી એમનિયોટિક ફ્લુડ એમ્બોલિઝમ, સી એનાફાઇલેક્સિસ, કે બ્રોન્કોસ્પાઝમ્સ. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે એન્ટીબાયોટિકના લીધે પેશન્ટની અંદર શું જોવા મળે છે? એનું રિએક્શન જોવા મળે છે. એટલે આપણે આને કહીશું એના ફાઇલે સિક્સ રિએક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. નાઇન નંબરનો ક્વેશ્ચન જુઓ, વોટ ઇઝ ધ ટર્મ ફોર અ હાઈ પીચ મ્યુઝિકલ સાઉન્ડ ઇન ધ ક્લાયન્ટ ડ્યુરિંગ રેસ્પિરેટરી એસેસમેન્ટ. કે જ્યારે આપણે રેસ્પિરેટરી એસેસમેન્ટ કરતા હોઈએ ત્યારે પેશન્ટ્સની અંદર જ્યારે હાઈ પીચ સાઉન્ડ જોવા મળે એના આપણે શું કહીએ છીએ? ક્રાઉનિંગ, વિઝિંગ, સ્ટ્રાઇડ કે સાઇન. તો આની અંદર આપણો જવાબ આવશે વિઝિંગ. હાઈ પીચ સાઉન્ડને આપણે શું કહીએ છીએ? વિઝિંગ તરીકે ઓળખીએ છીએ કે જે એરફ્લોના ઓબસ્ટ્રક્શનની અંદર જોવા મળે છે. ટેન નંબરનો ક્વેશ્ચન, ધ ગોલ ઓફ નર્સિંગ ઇઝ ટુ પુટ ધ પેશન્ટ્સ ઇન ધ બેસ્ટ કન્ડિશન્સ ફોર નેચર ટુ એક્ટ અપોન હિમ. ધીસ વોઝ સ્ટેટ. એટલે આ આખું વાક્ય કોને આપ્યું છે? એન્ડરસન, જેન વોટસન, માર્થા રોજર્સ કે ફ્લોરેન્સ નાઇન્ટિગલ, બરાબર. તો નેચર વાયુ એટલે કોણ હોય? આપણા પ્રણેતા ફ્લોરેન્સ નાઇન્ટિગલે આ સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે જો વર્જિનિયા એન્ડરસને શું આપ્યું છે? નર્સિંગ નીડ થિયરી, બરાબર. શું આપ્યું છે? નર્સિંગ નીડ થિયરી. કઈ? એના વર્જિનિયા નર્સિંગ નીડ થિયરી 14 બેઝિક કમ્પોનન્ટ આપ્યા હતા. એને કેટલા? 14 બેઝિક કમ્પોનન્ટ નર્સિંગ નીડ થિયરી વર્જિનિયા એન્ડરસને આપી હતી, યાદ રાખજો ખાસ. પછી જેન વોટસને શું કીધું હતું કે એને ફિલોસોફી કઈ આપી હતી? ફિલોસોફી એન્ડ થિયરી ટ્રાન્સપર્સલ
કોની આપી હતી? ટ્રાન્સ પર્સનલ કેરિંગની થિયરી અને ફિલોસોફી આપી હતી કોને? જેન વોટસને, બરાબર? એટલે યાદ રાખજો. અને આપણો જવાબ આની અંદર ફ્લોરેન્સ નાઇટિંગેલ આવશે. ઓકે, ચલો આપણે આગળ જઈએ. 11 નંબરનો ક્વેશ્ચન, નર્સિંગ ઇઝ ધ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સિસ હેલ્થ એન્ડ ઇલનેસ, ધ ડેફિનેશન વોઝ ગિવન બાય. આ ડેફિનેશન્સ કોને આપી હતી? અમેરિકન નર્સિંગ એસોસિએશન્સ, કે જે 1995માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર નર્સ, ફ્લોરેન્સ નાઇટિંગેલ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આ કે ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ વાળી વ્યાખ્યા કોને આપી હતી? તો એનો આપણો જવાબ આવશે અમેરિકન નર્સિંગ એસોસિએશને આ ડેફિનેશન્સ આપી હતી. ક્લિયર? 12 નંબરનો ક્વેશ્ચન જુઓ. એકોર્ડિંગ ટુ માસ્લો હિરાચી ટુ યુ ઓફ હ્યુમન નીડ્સ ધ હાઈએસ્ટ લેવલ, માસ્લો હિરાચીના પ્રમાણે હાઈએસ્ટ લેવલ પર કઈ નીડ હોય છે? ફિઝિયોલોજિકલ નીડ, સેફ્ટી એન્ડ સિક્યુરિટી નીડ, બિલોંગિંગ્સ એન્ડ અફેક્શન્સ, કે ઇસ્ટીમ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ, કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન્સ. તો હમણાં જ આપણે અગાઉ ક્વેશ્ચનની અંદર ચર્ચા કરી, તો હાઈએસ્ટ લેવલ પર શું હોય છે? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન્સ. અને બેઝિક નીડ એ પ્રાયોરિટીમાં આવે છે નીચે, બરાબર, ફિઝિયોલોજિકલ નીડ. ચલો ઓકે. 13 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટર્મ યુઝ ફોર નોર્મલ રેસ્પિરેટરી રિધમ એન્ડ ડેપ્થ એન્ડ ક્લાયન્ટ, કે નોર્મલ રેસ્પિરેટરીને રિધમ અને ડેપ્થના આપણે શું કહીએ છીએ? યુપનિયા, એપનિયા, બ્રિડિપનિયા કે ટેકિપનિયા? તો આપણે શું કહીએ છીએ? તો યુપનિયા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? 14 નંબરનો ક્વેશ્ચન, કોમ્પ્રિહેન્સિવ ઇન્ડિવિજ્યુઅલ કેર પ્રોવાઈડ બાય ધ સેમ નર્સ થ્રુ આઉટ ધ પીરિયડ ઓફ કેર રિફર્સ ટુ, કે સેમ નર્સ દ્વારા કોમ્પ્રિહેન્સિવ અને ઇન્ડિવિજ્યુઅલ કેર આપવામાં આવે તો નીચેનામાંથી એને આપણે શું કહીશું? ટીમ નર્સિંગ, પ્રાઇમરી નર્સિંગ, હોમ હેલ્થ નર્સિંગ, ક્રિટિકલ કેર નર્સિંગ. આ ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર શું આવશે? કોમ્પ્રિહેન્સિવ ઇન્ડિવિજ્યુઅલ કેર પ્રોવાઈડ કરવામાં આવે તો પ્રાઇમરી નર્સિંગ તરીકે આપણે ઓળખીશું, બરાબર. ટીમ નર્સિંગ કોને કહેવામાં આવે? કે આખી ટીમ ભેગી થઈ કે જેમાં 4-6 મેમ્બર હોય અને એક એમાં લીડર તરીકે રાખવામાં આવે. ધારો કે લીડર હોય અને બધા ભેગા થઈને આખું ગ્રુપ બનાવી અને ઇન્સ્ટ્રક્શન એકબીજાને આપી અને કામ કરીને શું કહીએ? આપણે ટીમ નર્સિંગ તરીકે ઓળખીએ છીએ. 15 નંબરનો ક્વેશ્ચન, ફિઝિકલ સાઇન ઇન્ડિકેટિવ ઓર પુઅર ન્યુટ્રિશન્સ આર ઓલ એક્સેપ્ટ, એટલે કે નીચેનામાંથી સાઇન પુઅર ન્યુટ્રિશનના છે એકને છોડીને, એ ડેન્ટલ કેરીઝ, મોટલ એપિરિયન્સ એટલે ફ્લુરોસિસ અને માલ પોઝિશન્સ, બી બ્રિટલ, ડીપ ઇગ્મિનેટેડ, ઇઝીલી પ્લગ, થીન એન્ડ સ્પાર્સ હેર, સી ટંગ, ડીપ રેડ ઇન એપિરિયન્સ, સરફેસ પેપ્યુલા પ્રેઝન્ટ, ડી સ્પંજી, બ્લીડ ઇઝી, માર્જિનલ રેડનેસ, રિસેસન્સ ગમ્સ. તો આની અંદર શું જવાબ આવશે? કે જે પુઅર ન્યુટ્રિશન્સનું સાઇન નથી. તો આની અંદર આપણો જવાબ આવશે સી. કેમ? કે ન્યુટ્રિશન્સની અંદર ડીપ રેડ એપિરિયન્સ જોવા મળે નહીં, એટલે આપણો જવાબ આવશે સી. ક્લિયર? 16 નંબરનો ક્વેશ્ચન, અ ટેન્ડન્સી ટુ વ્યૂ વન્સ ઓન વે ઓફ લાઈફ એઝ ધ મોસ્ટ ડિઝાયરેબલ, એક્સેપ્ટેબલ ઓર બેસ્ટ, એન્ડ ટુ એક્ટ ઇન સુપિરિયર મેનર ટુવર્ડ અનધર કલ્ચર, બરાબર. આ શું કહેવા માગે છે? કે પોતાની લાઈફની અંદર બેસ્ટ અને સ્વીકાર્ય હોય તેવું, કે સુપિરિયર મેનરની અંદર કલ્ચર, બીજાનું કલ્ચર સ્વીકારવા હોય એને શું કહેવાય? ઇથ્નોસેન્ટ્રિઝમ્સ, કલ્ચરલ ઇમ્પોઝિશન્સ, કલ્ચરલ ટેબુ, કે એકલરેશન્સ. તો આની અંદર શું જવાબ આવશે આપણો? આની અંદર આપણો જવાબ આવશે ઇથ્નોસેન્ટ્રિઝમ્સ. આવા ક્વેશ્ચન પણ ન્યૂ ટ્રેન્ડ્સના ક્વેશ્ચન છે, એટલે એક્ઝામમાં પણ આવી શકે છે, બરાબર. તો એકલચરેશન્સ એટલે શું થાય? આ તમારે યાદ રાખવાનું છે કે આની અંદર આવશે કે ઇન્ડિવિજ્યુઅલ અથવા ગ્રુપ અથવા પીપલનું કલ્ચર મોડિફિકેશન્સ કરવું. શું થાય? ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અથવા પીપલનું કલ્ચર મોડિફિકેશન આપણે શું કહીએ છીએ? એ કલ્ચરેશન્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? 17 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કોન્સેપ્ટ રિલેટેડ ટુ ધ ટ્રાન્સ થિયોરેટિકલ મોડલ ઓફ બિહેવિયર ચેન્જ ડેવલપ બાય પ્રોચેસ્કા એન્ડ ડાઈ ક્લેમેન્ટી. તો આ શું આપ્યું હતું કોન્સેપ્ટ? આ બંને નીચે મુજબના કોન્સેપ્ટ નહોતો આ બંનેનો. તો એ પ્રી કોન્ટેમ્પલેશન્સ, બી કોન્ટેમ્પલેશન્સ, સી પ્રિસીવ બેનિફિટ, કે પ્રિપરેશન્સ. તો એમનો કયો કોન્સેપ્ટ નહોતો આ બંનેનો? કે પ્રોચેસ્કા અને ડાઈ ક્લેમેન્ટીનો બિહેવિયર ચેન્જના મોડલની અંદર કયો કોન્સેપ્ટ નથી આવતો? તો એ કોન્સેપ્ટ સી પ્રિસીવ બેનિફિટ આવતો નથી. પેલા 3 આવે છે. ક્લિયર? 18 નંબરનો ક્વેશ્ચન જુઓ, એલારામ, રજિસ્ટન્સ અને એક્ઝોસ્ટન્સ આર કોન્સેપ્ટ રિલેટેડ ટુ, કે આ ત્રણે ત્રણ આ એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. તો હેલ્થ બિલીફ મોડલ, ટ્રાન્સ થિયોરિકલ મોડલ, સી હેલ્થ પ્રમોશન્સ મોડલ, કે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ્સ. તો આ કોનું છે? ત્રણે ત્રણ શામાં આવે છે? તો જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ્સના મોડલની અંદર આ આવે છે. ક્લિયર? હવે જો હેલ્થ બિલીફ મોડલ છે ને, હેલ્થ બિલીફ મોડલની અંદર શું આવે છે? આ શાના માટે ઉપયોગ થાય? કે આપણે હેલ્થ પ્રમોશન્સના ગાઈડ માટે. શાના માટે? હેલ્થ પ્રમોશન્સના ગાઈડ માટે અને
ડિઝીઝ પ્રિવેન્શન્સ પ્રોગ્રામ માટે આપણે હેલ્થ બિલીફ મોડલનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? હવે હેલ્થ પ્રમોશન્સ મોડલ શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ, કે જે હેલ્થ પ્રમોટિંગ બિહેવિયરની અંદર મોટિવેશન દ્વારા કે જે ફેક્ટર સંકળાયેલા હોય એના માટે આપણે હેલ્થ પ્રમોશન્સ મોડલનો ઉપયોગ કરીએ છીએ. અને ટ્રાન્સ થિયરિકલ મોડલનો આપણે શાના માટે ઉપયોગ કરીએ છીએ, કે આપણા હેલ્થ બિહેવિયરને ચેન્જ લાવવા માટે 6 સ્ટેપ છે, આની અંદર કેટલા 6 સ્ટેપને ફોલો કરવામાં આવે છે. એની અંદર પ્રી કોન્ટેમ્પલેશન્સ, કોન્ટેમ્પલેશન્સ, પ્રિપેરેશન્સ, એક્શન્સ, મેન્ટેનન્સ અને ટર્મિનેશન્સ, આ 6 કોન્સેપ્ટ ટ્રાન્સ થિયરિકલ મોડલની અંદર આવે છે. ક્લિયર? 93 નંબરનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ એથિકલ પ્રિન્સિપલ્સ રિફર ટુ ધ ડ્યુટી નોટ ટુ હાર્મ? તો આની અંદર આપણે શું જવાબ આવશે? એ બેનિફિયન્સ, બી નોન માલેફિશિયન્સ, સી ફિડિલિટી, કે ડી વેરાસિટી. તો જે નુકસાન ના કરે એને આપણે શું કહીએ છીએ? આપણો આન્સર આવશે બી નોન માલેફિશિયન્સ. ક્લિયર? તો આની અંદર જો ફિડિલિટી એટલે શું થઈએ? ફિડિલિટી એટલે ફેથફુલ રહેવું. કેવું? ફેથફુલ રહેવું, બરાબર, એકબીજાના કેવું રહેવું? ફેથફુલ રહેવું. અને વિરાસિટી એટલે શું થાય? વિરાસિટીનો મતલબ શું થઈ જાય? ટેલિંગ ટ્રુથ. શું થાય? ટેલિંગ ટ્રુથ, એનો મતલબ થાય વિરાસિટી, બરાબર. બેનિફિશિયલ એટલે બીજાના લાભ પહોંચાડવો. 20 નંબરનો ક્વેશ્ચન, ધ એથિક્સ થિયરી ધે સ્ટેટ મોરલ સ્ટાન્ડર્ડ ઓર પ્રિન્સિપલ એક્ઝિસ્ટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ ધ લેન્ડ ઓફ કન્સિક્વન્સ ઇઝ ધ. કે એથિક્સની અંદર એવી એથિક્સ થિયરી કઈ છે કે જેની અંદર મોરલ સ્ટાન્ડર્ડ અથવા પ્રિન્સિપલને ઇન્ડિપેન્ડન્ટલી એન્ડમાં કોન્સિક્વન્સ રાખવામાં આવે? તો એ ટ્રાન્સેક્શનલ થિયરી, ડિઓન્ટોલોજિકલ થિયરી, યુટિલિટેરિયન થિયરી, કે ડી એડેપ્ટેશન્સ થિયરી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આ બી એક્ઝામની અંદર ક્વેશ્ચન આવી શકે છે. તો આની અંદર આવશે ડિઓન્ટોલોજિકલ થિયરી. ક્લિયર? આ પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કાલે મળીએ નવા 20 પ્રશ્નો સાથે ફંડામેન્ટલના, અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરવાનું ભૂલજો નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, જેથી મને મોટિવેશન્સ મળી રહે. મારો વિડીયો જોવા માટે બધાનો આભાર.